સુરતના રાંદેરમાં 8 મહિનાના બાળક પર કેરટેકરનો અત્યાચાર. બાળકને કાન અમળાવી કેરટેકરે પલંગમાં પછાડતો વીડિયો વાયરલ. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો. શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં ટીઆરએફના બે આતંકી ઠાર. ભારતને મળી મોટી સફળતા. 29 વર્ષ બાદ દુબઈમાંથી પકડાયો મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ બકર. 1993 મુંબઈ બ્લાસ્ટમાં હતો સામેલ, જલ્દી જ લવાશે ભારત. પીએમ મોદી આજે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી રાષ્ટ્રને કરશે સમર્પિત. 216 ફૂટ ઊંચી છે પ્રતિમા. વૈષ્ણવ સંત શ્રી રામાનુજાચાર્યના શતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી. કોરોનાથી થયેલા મોત પર સુપ્રીમ કોર્ટનો રાજ્ય અને કેન્દ્રને નિર્દેશ, 10 દિવસમાં આપવું પડશે વળતર. આપના કોર્પોરેટરોનો કેસરિયક કરતા જ પ્રહાર. ઋતા કાકડિયાનો માનસિક ત્રાસનો તો ભાવના સોલંકીનો. એસસી એસટી સાથે ભેદભાવનો લગાવ્યો આરોપ. કોર્પોરેટર જમના વેગડાને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ. અમદાવાદ મનપામાં વિપક્ષીય નેતાના પદ માટે તંત્ર મંત્ર કરવા બદલ થઈ કાર્યવાહી. જસદણમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના. 16 વર્ષીય સગીરા સાથે પરિણીતે મળવાના બહાને ગેસ્ટ હાઉસમાં બોલાવી 6 માસ સુધી દુષ્કર્મ આચર્યાનો આરોપ.